हेलो फ्रेंड्स, हूँ छू राकेश अने स्वागत है तमारू मारा किचन में। फ्रेंड्स, आज हूँ तमारी साथे फराड़ी दाबड़ानी रेसिपी शेर करवानो छू। जयरे पण व्रत के उपवास होय त्यारे आपणे फराड़ी साबुदाणानी खीचड़ी बनावता होईए छे, मोरायानी खीचड़ी बनावता होईए छे के बफड़ा पण बनावता होईए छे। तो घणी वखत एकनिक फराड़ी रेसिपी खाईने आपणे कंटाळो आवतो होय छे, तो तमारा माटे आजे हूँ एकदम नवी अने अलग प्रकारनी फराड़ी रेसिपी लईने आव्यो छू, जे छे दाबड़ा। आ दाबड़ा ने तमे घरे चोक्कसथी ट्राई करजो, आनो स्वाद तमारा मोमा रही जशे, एटला स्वादिष्ट बने छे। तो चलो एकदम अलग प्रकारना स्टफिंग साथे आ फराड़ी दाबड़ा बनावानुं शुरू करिए। फराड़ी दाबड़ा बनावा माटे सौथी पहेला आपणे दाबड़ाना स्टफिंगनी तैयारी करिए। तो तेना माटे अत्यारे एक मिक्सचर जार लईशुं, तेनी अंदर 50 ग्राम जेटला शेकेला मगफळीना बी लईशुं। आ मगफळीना जे ऊपरना छोतरा होय ते मैं अलग करीने लीधा छे। तेनी साथे आपणे 3 समारेला लीला मरचा लई लईशुं। હવે મરચાં ઉમેર્યા બાદ તેની સાથે આપણે લઈશું 1 ઇંચ આદુનો ટુકડો। આદુનો ટુકડો ઉમેર્યા બાદ આપણે તેમાં લઈશું 1 ટીસ્પૂન જેટલી વડિયારી। આમાં વડિયારીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે। ત્યારબાદ આપણે લઈશું 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ। હવે તલ ઉમેર્યા બાદ આપણે તેમાં લઈ લઈશું સ્વાદ મુજબ મીઠું। અત્યારે હું સિંધો મીઠું લઉં છું, જે ફરાળા માટેનું મીઠું આવતું હોય તે લીધું છે। ત્યારબાદ આપણે લઈશું તેની અંદર 1 ટીસ્પૂન લીંબુનો રસ, અને તેની સાથે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે લઈશું 1 ટીસ્પૂન જેટલી ખાંડ। તો ખાંડને પણ આપણે મિક્સર જારમાં લઈ લઈશું। હવે ખાંડ ઉમેર્યા બાદ આપણે પાણી નથી ઉમેરવાનું અને એમ જ આ પેસ્ટને ક્રશ કરવાની છે, તો ઢાંકણ બંધ કરી પેસ્ટને ક્રશ કરી લઈએ। હવે આપણે સ્ટફિંગ માટેની પેસ્ટ ક્રશ થઈને તૈયાર થઈ ગઈ છે। હું તમને તેનું ટેક્સચર બતાવી દઉં કે કેવી આપણે આ પેસ્ટ રાખવાની છે। તો આ રીતનું એનું ટેક્સચર આવે એ રીતે આપણે તેને ક્રશ કરી લઈશું। તો હવે આપણા ફરાળી દાબડા માટેનું સ્ટફિંગ તૈયાર છે, તેને આપણે એક બાઉલની અંદર લઈ લઈએ। આ સ્ટફિંગનો ઉપયોગ કરી તમે ફરાળી પેટીસ પણ બનાવી શકો છો, જે ફરાળી પેટીસ માટેનું પૂરણ હોય તેમાં તમે આ પેસ્ટ ઉમેરી દેશો, અને સાથે તમે બટેટા અને થોડા ફ્રેશ નાળિયેરને મિક્સ કરી લેશો, તેથી તમારું જે ફરાળી પેટીસનું સ્ટફિંગ છે તે તૈયાર થઈ જશે। તો અત્યારે આપણે ફરાળી દાબડા માટેનું સ્ટફિંગ તૈયાર છે, તો ચલો હવે બેટરની તૈયારી કરીએ। હવે બેટર બનાવવા માટે અત્યારે મેં એક મિક્સિંગ બાઉલ લીધો છે, તેમાં 1/2 કપ જેટલો રાજગરાનો લોટ ઉમેરીશું। ગ્રામમાં જુઓ તો 125 ગ્રામ જેટલો છે। તેની સાથે આપણે 3 ટેબલ સ્પૂન જેટલો સિંગોડાનો લોટ લઈશું। આ ફરાળી લોટ તમને કોઈપણ અનાજ કરિયાણાની દુકાન પર સરળતાથી મળી જશે। ત્યારબાદ આપણે 3 ટેબલ સ્પૂન જેટલો આરા લોટ લઈશું, જેને તપકીનો લોટ પણ કહેવામાં આવે છે અને ફરાળમાં ખાઈ શકાય છે, તો આને આપણે ઉમેરી દઈશું। આ ઉમેરવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થશે। હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલા કાળા મરીનો પાવડર લઈશું, જો તમે લાલ મરચું પાવડર ખાતા હોય તો તે પણ તમે લઈ શકો છો। હવે આપણે તેમાં ઉમેરીશું સિંધો મીઠું, જે આપણે સ્વાદ મુજબ લઈશું। હવે બેટર બનાવવા માટે આપણે આ મિશ્રણની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સ્પૂનની મદદથી મિક્સ કરતા જઈશું। આપણે દાબડા માટે મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું છે। ફ્રેન્ડ્સ, આપણે આ રેસિપીમાં જે લોટ યુઝ કર્યા છે એ તમને અત્યારે આ મહિનામાં કોઈપણ અનાજ કરિયાણાની દુકાન પર સરળતાથી મળી જશે। એ સિવાય પણ મિક્સ ફરાળી લોટનું પેકેટ પણ મળતું હોય છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે તમે જોઈ શકો છો કે મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થઈ ગયું છે। આ રીતની કન્સિસ્ટન્સી આવે તે રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। તો હવે આપણા ફરાળી દાબડા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે, તેને આપણે એક પ્લેટથી ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે તેને રેસ્ટ કરવા માટે રાખીશું। આ જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે દાબડા એસેમ્બલ કરીએ। દર અઠવાડિયે 3 નવી રેસિપીઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો રાકેશ પ્રજાપતિસ કિચન ગુજરાતી, અને બાજુમાં આવતા 2 આઇકનને ક્લિક કરો, જેમાં સૌથી પહેલો ઓપ્શન છે ઓલ નોટિફિકેશન, એને ક્લિક કરો તો જ તમને મારી આવનાર દરેક નવા વિડીયો નોટિફિકેશન સમયસર મળતી રહેશે, અને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે। હવે દાબડા બનાવવા માટે અહીં મેં એક મોટી સાઇઝનો બટાકો લઈ સ્લાઇઝરની મદદથી આ રીતે સ્લાઇસ કરીને લીધો છે, હું તમને તેની થિકનેસ બતાવી દઉં। તો આટલી થિકનેસમાં આપણે તેને સ્લાઇસ કરવાનો છે। આ બટેકાને મેં પારબોઇલ કૂક કરીને લીધા છે, કારણ કે આપણે દાબડા એસેમ્બલ કરવાના છે, જો પડ જાડું હશે બટેકાનું તો તે ઝડપથી કૂક નહીં થાય। હવે આપણે દાબડાને એસેમ્બલ કરીએ, તો તેના માટે અત્યારે આ રીતે એક ચિપ્સ લઈ લઈશું બટેકાની, અને તેની પર આપણે જે સ્ટફિંગ રાખ્યું હતું બનાવીને તે રાખી દઈશું, અને આંગળીની મદદથી આપણે આ સ્ટફિંગને ફેલાવી દઈશું। હવે આ રીતે સ્ટફિંગ ફેલાવ્યા બાદ આપણે એક બીજી બટેટાની સ્લાઇસ લઈશું અને તેને આની પર રાખી દઈશું, અને આ રીતે તેને પ્રેસ કરી દઈશું, અને આ દાબડાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। તો હવે આ જ પ્રોસેસથી આપણે બીજો એક દાબડો સ્ટફ કરી લઈએ, તો તેના માટે આપણે આ રીતની એક સ્લાઇસ લઈશું અને તેની પર બનાવેલું પૂરણ રાખી દઈશું। પૂરણને આપણે એક સરખું એની પર સ્પ્રેડ કરી દેવાનું છે, એટલે આપણે જ્યારે પણ દાબડા ખાઈએ ત્યારે બધી જ સાઈડમાંથી આપણને ટેસ્ટ આવે। તો હવે આપણે બીજી સ્લાઇસ લઈ લઈશું અને બટેટા પર આ રીતે રાખી દઈશું અને દાબડા તૈયાર કરીશું। તો હવે તૈયાર કરેલા દાબડાને આપણે પ્લેટમાં લઈ લઈશું,
અને સેમ આ જ મેથડથી આપણે બાકીના બીજા બધા દાબડાને તૈયાર કરી લેવાના છે। તો હવે તમે જોઈ શકો છો કે આપણા બધા દાબડા સ્ટફ થઈને તૈયાર થઈ ગયા છે। તો ચલો દાબડાને તળવા માટેની પ્રોસેસ જોઈએ। હવે દાબડા તળવા માટે આપણે ગેસ બર્નર ઓન કરી એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। અત્યારે મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। હવે જ્યાં સુધી આ તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બેટર તરફ જઈએ। તો અત્યારે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, પ્લેટ હટાવીને જોઈએ તો આપણા દાબડા માટેનું જે બેટર હતું તે તૈયાર થઈ ગયું છે। તેની આ રીતની કન્સિસ્ટન્સી છે। તો હવે આપણે જે દાબડા અગાઉથી તૈયાર કર્યા છે સ્ટફ કરીને તેને આમાં ડીપ કરી લઈશું। તો આ રીતે એક દાબડો લઈ લઈશું અને બેટરમાં આ રીતે ડીપ કરી લઈશું। હવે આપણે દાબડાને તેલમાં એડ કરી તળી લઈશું। તો આ રીતે આપણે તેને તેલમાં એડ કરી દઈશું અને બધા દાબડાને આ રીતે આપણે ડીપ કરતા જવાનું છે અને તળતા જવાનું છે। આ સમયે આપણે જે તેલ છે એ મીડિયમ તાપે ગરમ કરેલું હોવું જોઈએ અને ગેસને જ આપણે મીડિયમ રાખીશું। તો એક એક કરીને આપણે દાબડાને આમાં ઉમેરતા જઈશું। જ્યારે આપણે દાબડા તેલમાં ઉમેરીશું ત્યારે તે નીચે બેસી જશે અને જેમ જેમ એ કૂક થશે તે ઉપર આવી જશે। તો હવે આપણે તેને થોડી વાર માટે તળાવવા દઈએ। થોડી વાર પછી તમે જોઈ શકો છો કે દાબડા ઉપર આવી ગયા છે, મતલબ કે એક તરફથી કૂક થઈ ગયા છે। અત્યારે આપણે ગેસની થોડી વધારી દઈશું અને દાબડાને આ રીતે ફેરવી દઈશું અને બીજી તરફ પણ દાબડા ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળાવવા દઈશું। હવે બીજી તરફથી પણ દાબડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો ચલો આપણે જરાની મદદથી આ દાબડાને લઈ લઈએ। તો આ દાબડાને આપણે એક પ્લેટમાં લઈ લેવાના છે। અત્યારે તમે જોઈ શકો છો કે દાબડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે। હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ અને આ જ પ્રોસેસથી બાકીના બધા દાબડાને તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું। હવે તમે જોઈ શકો છો કે આપણે દાબડાને આ રીતે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કર્યા છે। તેની સાથે મેં એક સ્પેશિયલ ફરાળી ચટણી પણ સર્વ કરી છે। આ ફરાળી ચટણી જો તમારે શીખવી હોય તો આ અગાઉ મેં એક વિડીયો પોસ્ટ કર્યો છે મારી યુટ્યુબ ચેનલ પર, જેનું નામ છે રાજગરાના લોટ અને બટેટાના ફરાળી પરાઠા, જેમાં મેં આ ફરાળી ગ્રીન ચટણીની રેસીપી શેર કરેલી છે। તો તેની લિંક હું તમને વિડીયોના એન્ડ સ્ક્રીનમાં આપીશ, જેથી તમે ક્લિક કરીને જોઈ શકો છો। હવે આપણે એક દાબડાને કટ કરીને જોઈશું। તો તમે જોઈ શકો છો કે દાબડો અંદરથી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી દેખાઈ રહ્યો છે। જે આપણે એની અંદર સ્ટફિંગ ભર્યું છે તે ઇવનલી સ્પ્રેડ થયું છે। તો આપણા સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા ફરાળી દાબડા તૈયાર થઈ ગયા છે। જ્યારે તમે એકનો એક ફરાળી નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય ત્યારે તમારા માટે આ એક નવો અને બેસ્ટ ઓપ્શન છે। તો આને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ દાબડાની રેસીપી તમને કેવી લાગી એ પણ જરૂરથી કમેન્ટ કરજો। રેસીપી ગમી હોય તો આને શેર પણ કરજો। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આજની આપણી આ સ્વાદિષ્ટ રેસીપી ફરાળી દાબડા, અને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। હવે આપણે એક નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।